વિજયપુર શહેર તાલુકા વિસ્તૃત કારોબારી મીટિંગ બાદ પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના મુદ્દે આવેદનપત્ર સુપ્રત કર્યું. વિજયપુર શહેર તાલુકા કોંગ્રેસના કાર્યકરોના સંવાદ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ સીજે ચાવડા, કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનસીભાઈ ઠાકોર અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો વિજયભાઈ તલત મહેમૂદ સૈયદની ઉપસ્થિતિમાં વિજાપુર ખાતે તારીખ મંગળવારના રોજ ફાઉન્ટન હોટલ મામલતદાર કચેરી પાસે ટીબી રોડ ખાતે યોજાઈ હતી. વિસ્તૃત મીટિંગ પૂર્ણ કર્યા બાદ ડીઝલ પેટ્રોલ રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ કાર્યક્રમમાં જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલ સામ્રાજ્યને તોડવા માટે લોકોને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો ઉપર ભાજપ જે રીતે હેવી થઈને પ્રજાને જૂઠ્ઠું દર્પણ દેખાડે છે તે પ્રજાને સાચું દર્પણ બતાવો અને જનતાના ભાવ વધારો ત્રસ્ત લોકોને સમક્ષ જણાવો. ભાજપના જૂઠાણાના કારણે આજે લોકો અને પરેશાની ઉઠાવી રહ્યા છે. તેમજ માનસી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોએ સુસુપ્ત અવસ્થામાંથી જનતાને જાગૃત કરી તાલુકાથી મોહલ્લા સુધી કોંગ્રેસની સમિતિઓના રચના કરી સરકાર દ્વારા થઈ રહેલા અન્યાય સામે લડત ચાલુ કરો. ગાંધીનગર ધારાસભ્ય જે એસ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ ઉપર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે ગુજરાતની અધોગતિ તરફ લઈ જવા માટે બંનેને જવાબદાર ગણાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય વિરોધપક્ષના નેતા હર્ષદભાઈ પટેલ, તાલુકા સદસ્ય વિરોધપક્ષના નેતા દિનેશસિંહજી ચૌહાણ તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અસ્પાક અલી સૈયદ તેમજ ડીડી રાઠોડ, કાર્યાલય મંત્રી, તાલુકા કોંગ્રેસ સમિતિ રાજુભાઈ દેસાઈ, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ એલએસ રાઠોડ, પ્રમુખ તાલુકા કોંગ્રેસી સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહીને મીટિંગ બાદ સમસ્ત કાર્યકરોએ મામલતદાર કચેરીએ જઈને પેટ્રોલ ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના મુદ્દે આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.